નંબર નંબર શીખી ગયા છીએ તો આજે આપણે 2 નંબર શીખીશું પરંતુ તેની પહેલા આપણે ઓરલ માં 1 2 10 બોલીશું ઓકે તો હું અહીંયા 1 થી 10 લખી અને આપણે બોલીશું તો 1 પછી 2 1 2 3 4 5 6 7 8 બાજુમાં લખીશું 9 1 0 10 ઓકે 1 2 3 4 5 6 7 8 9 અને 10 બરોબર છે તો હવે અહીંયા હું તમને શીખવીશ 2 નંબર તો કેવી રીતે કરીશું તો આપણે પહેલા અર્ધગોળ કરવાનું પછી સ્લેન્ટિંગ લાઈન અને પછી સ્લિપિંગ લાઈન કરવાની તો આ રીતે આપણે 2 લખીશું આજે બરોબર હવે હું તમને શીખવું કે રેડ લાઈન થી બ્લુ લાઈન માં આપણે અર્ધગોળ કરીશું એટલે કે કર્વ કરવાનું છે આ રીતે બરોબર પછી સ્લેન્ટિંગ લાઈન એટલે કે ત્રાસી લીટી બ્લુ લાઈન આપણે ત્રાસી લીટી કરીશું અને પછી સ્લિપિંગ લાઈન કરીશું શું કરીશું સ્લિપિંગ લાઈન એટલે કે આડી લીટી કરીશું તો બની ગયો 2 નંબર ઓકે હવે અહીંયા શું કરીશું આપણે અર્ધગોળ કરીશું એટલે કે કર્વ કરવાનો છે અને પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈન સ્લેન્ટિંગ લાઈન કરીશું એટલે કે ત્રાસી લીટી કરીશું અહીંયા આપણે અર્ધગોળ પછી ત્રાસી લીટી અને પછી સ્લિપિંગ લાઈન એટલે કે આડી લીટી તો શું બની ગયું 2 બની ગયું શું બની ગયું 2 એ રીતે ફરીથી રેડ લાઈન માં આપણે શું કરીશું અર્ધગોળ કરવાનું છે અને પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈન માં ત્રાસી લીટી એટલે કે સ્લેન્ટિંગ લાઈન કરવાની છે શું કરવાનું છે સ્લેન્ટિંગ લાઈન કરવાની છે અને પછી સ્લિપિંગ લાઈન એટલે કે આડી લીટી કરીશું તો શું બની ગયું 2 નંબર બની ગયો ઓકે એ જ રીતે ફરીથી આપણે અહીંયા કરીશું અર્ધગોળ પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈન સ્લેન્ટિંગ લાઈન અને પછી બ્લુ લાઈન ની ઉપર શું કરીશું સ્લિપિંગ લાઈન એટલે બની ગયો 2 ફરીથી અર્ધગોળ પછી સ્લેન્ટિંગ લાઈન અને પછી સ્લિપિંગ લાઈન તો શું બની ગયું 2 નંબર કયો નંબર 2 નંબર તમારે પહેલા રેડ લાઈન માં શું કરવાનું છે અર્ધગોળ રેડ લાઈન થી બ્લુ લાઈન માં શું કરવાનું અર્ધગોળ કરવાનું છે બરોબર પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈન માં સ્લેન્ટિંગ લાઈન એટલે કે ત્રાસી લીટી કરવાની છે આ અર્ધગોળ કરવાનું તમારે પછી ત્રાસી લીટી અને પછી આડી લીટી એટલે કે સ્લિપિંગ લાઈન કરવાની તો શું બની ગયું 2 નંબર એ રીતે અહીંયા કરીશું આપણે ફરીથી અર્ધગોળ કરીશું પછી સ્લેન્ટિંગ લાઈન એટલે કે ત્રાસી લીટી કરીશું અને પછી સ્લિપિંગ લાઈન કરીશું શું કરીશું સ્લિપિંગ લાઈન તો શું બની ગયું 2 નંબર બરોબર પહેલા રેડ લાઈનમાં શું કરીશું અર્ધગોળ કરીશું શું કરીશું અર્ધગોળ કરીશું પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈનમાં સ્લેન્ટિંગ લાઈન એટલે કે ત્રાસી લીટી કરીશું અને પછી સ્લિપિંગ લાઈન એટલે કે આડી લીટી કરીશું તો કયો નંબર બની ગયો 2 નંબર હવે એ જ રીતે આપણે ફરીથી શું કરીશું અર્ધગોળ કરીશું પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈન માં આપણે શું કરીશું સ્લેન્ટિંગ લાઈન કરીશું એટલે કે ત્રાસી લીટી કરીશું
વચ્ચે સ્લીપિંગ લાઈન એટલે કે આ ડિલીટી કરશું તો શું બની ગયું ટુ નંબર આજે આપણે શું શીખી રહ્યા છીએ ટુ નંબર ટી ડબલ્યુ ટુ ફરીથી આપણે શું કરીશું અર્ધગોળ અર્ધગોળ કર્યા પછી શું કરવાનું બ્લુ લાઈન માં ટ્રાન્સિટિવિટી કરવાની છે ઓકે પહેલા અર્ધગોળ કરવાનું પછી બ્લુ લાઈન માં ટ્રાન્સિટિવિટી કરવાની છે સ્લેન્ટિંગ લાઈન અને પછી સ્લીપિંગ લાઈન કરવાની શું કરવાનું સ્લીપિંગ લાઈન તો શું બની ગયું ટુ નંબર બરોબર ધ્યાન રાખવાનું પહેલા રેડ લાઈન થી બ્લુ લાઈન માં જ આપણે અર્ધગોળ કરવાનું છે આ રીતે તમારે હાફ સર્કલ બનાવવાનું છે અર્ધગોળ બરોબર પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈન માં શું કરવાનું સ્લેન્ટિંગ લાઈન એટલે કે ટ્રાન્સિટિવિટી કરવાની છે અને પછી સ્લીપિંગ લાઈન કરવાનું શું કરવાનું સ્લીપિંગ લાઈન એટલે શું બની ગયું આ લીટી કર્યા પછી ટુ નંબર બની ગયો ઓકે ફરી અર્ધગોળ સ્લેન્ટિંગ લાઈન એન્ડ સ્લીપિંગ લાઈન તો શું બની ગયું ટુ નંબર કયો નંબર બની ગયો ટુ નંબર આપણે ફરીથી કરીશું અહીંયા પહેલા અર્ધગોળ કરવાનું છે બરોબર પછી સ્લેન્ટિંગ લાઈન કરવાની છે ટ્રાન્સિટિવિટી અને પછી સ્લીપિંગ લાઈન એટલે કે આડીલીટી પહેલા રેડ લાઈન થી બ્લુ લાઈન માં હાફ સર્કલ એટલે કે અર્ધગોળ બનાવવાનું છે પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈન માં તમારે સ્લેન્ટિંગ લાઈન એટલે કે ટ્રાન્સિટિવિટી કરવાની છે અને પછી બ્લુ લાઈન ની ઉપર શું કરવાનું છે સ્લીપિંગ લાઈન એટલે કે આડીલીટી કરવાની છે એ જ રીતે અહીંયા અર્ધગોળ પછી સ્લેન્ટિંગ લાઈન અર્ધગોળ કર્યા પછી સ્લેન્ટિંગ લાઈન એન્ડ સ્લીપિંગ લાઈન તો શું બની ગયું ટુ નંબર કયો નંબર ટુ ફરીથી અર્ધગોળ કરવાનું છે પછી સ્લેન્ટિંગ લાઈન અને પછી સ્લીપિંગ લાઈન તો શું બની ગયું ટુ નંબર કયો નંબર બની ગયો ટુ નંબર તો આ રીતે તમારે ટુ નંબર લખવાનો છે ધ્યાન રાખવાનું પહેલા રેડ લીટીની અંદર હાફ સર્કલ કરવાનું છે હાફ સર્કલ કર્યા પછી બ્લુ લાઈન ની જોડે તમારે ટ્રાન્સિટિવિટી સ્લેન્ટિંગ લાઈન કરવાની છે અને પછી સ્લીપિંગ લાઈન કરવાની છે શું કરવાનું છે સ્લીપિંગ લાઈન કરવાની છે અર્ધગોળ છે ને હાફ જ કરવાનું છે બરોબર પછી ફરીથી અર્ધગોળ આ રીતે અર્ધગોળ કરવાનું છે તમારે બરોબર અર્ધગોળ કર્યા પછી બ્લુ લાઈન થી બ્લુ લાઈન માં ટ્રાન્સિટિવિટી સ્લેન્ટિંગ લાઈન કરવાની આ બ્લુ લાઈન સુધી સ્લેન્ટિંગ લાઈન કરવાની છે અને પછી સ્લીપિંગ એટલે કે આની લીટી કરવાની તો બની ગયું ટુ નંબર ઓકે એ જ રીતે ફરીથી અર્ધગોળ પછી સ્લેન્ટિંગ લાઈન અર્ધગોળ કર્યા પછી ટ્રાન્સિટિવિટી કરવાની છે શું કરવાનું છે ટ્રાન્સિટિવિટી અને પછી સ્લીપિંગ લાઈન કરવાનું શું કરવાનું સ્લીપિંગ લાઈન બરોબર તો શું બની ગયું ટુ નંબર બની ગયું બરોબર છે તો આ રીતે તમારે શીખવાનું છે ટુ નંબર તો પહેલા અર્ધગોળ કરવાનું છે પછી સ્લેન્ટિંગ લાઈન એન્ડ સ્લીપિંગ લાઈન તો શું બન્યું ટુ નંબર ધ્યાન રાખવાનું અર્ધગોળનો ઉપયોગ કરવાનો પછી સ્લેન્ટિંગ લાઈનનો ઉપયોગ કરવાનો અને પછી સ્લીપિંગ લાઈનનો ઉપયોગ કરવાનો તો આ બની ગયો ટુ નંબર બરોબર છે આ રીતે તમારે ટુ નંબર લખવાનો છે તો જો પહેલા તમારે ડોટ ડોટ વાળો ટુ કરીને પણ તમે કરી શકશો ડોટ ભારત પણ તમે શીખી શકો છો પછી તેની ઉપર આ રીતે ગુંટવાનું છે તમારે બરોબર તમારા મમ્મી કે પપ્પાની મદદથી આ રીતે તમારે શું લખવાના છે અને ગુંટવાના છે ઓકે આજે મેં જે કરાવી તમારી નોટબુકમાં
લખવાનું છે. થેન્ક યુ.